છેતરપિંડી સ્નેચિંગ બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. પાંડેસરા વડોદ ગામે ગણેશનગર 2માં રૂમ નંબર 3માં રહેતા અને કલરકામની મજૂરી કરતા 18 વર્ષીય વિનય યાદવની 21મી તારીખે સવારે રૂમમાંથી લાશ મળી આવી હતી. યુવકને માથાના ભાગે ઈજાઓ હતી, જેના કારણે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું, જેમાં વિનવ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મરણ જનાર એકાદક વર્ષ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારના તેના કૌટુંબિક ભાઈ શિવ પૂજન અને ભાભી રાજકુમારી સાથે રહેતો હતો. તે વખતે ભાભી જોડે તેનો આડો સંબંધ હતો. ત્યાર પછી વિનય વતન ચાલી ગયો હતો અને છેલ્લા 3 મહિનાથી વિનય વતનથી સામેના રૂમમાં અલગ રહેતો હતો. મૃતક વિનય યાદવે તેની ભાભીને અગાઉના તેની સાથે સેલ્ફીના ફોટો મોબાઈલમાં પાડ્યા હતા. તે ફોટો સોશિયલ મીડિયા પર મૂકી દેવાની ધમકી આપી અને ભાભી સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તો બીજી તરફ મહિલાના પતિને પણ આ બાબતે શંકા ગઈ હતી. મહિલાને એવું થયું હતું કે કદાચ આ ફોટો જો મારો પતિ જોઈ જશે તો તે આત્મહત્યા કરી લેશે અને પછી પરિવાર સાથે જિંદગી કેવી રીતે ગુજારવી તેવું તેના મનમાં હતું, જેના કારણે કંટાળી રાજકુમારીએ તેના કૌટુંબિક દિયર વિનય યાદવની હત્યા કરી નાખી હતી. હત્યારી મહિલા રાજકુમારી મોડી રાત્રે વિનયના રૂમમાં ગઈ હતી અને તે સમયે વિનય દારૂના નશામાં હતો અને સૂતેલો હતો. મહિલાએ વિનયની ઉપર બેસી ગઈ અને દુપટ્ટો વિનયના ગળામાં નાખી તેને દુપટ્ટો આપી બાદમાં તેનું માથું દીવાલ સાથે ભટકાવી દીધું હતું. હત્યા કરી પોતે જાણે કંઈ જાણતી ન હોય તેવી રીતે નાટક કરવા લાગી હતી. જો કે પોલીસે તેનો ભાંડો ગણતરીના કલાકોમાં ફોડી નાખ્યો હતો. મૃતક વિનય અને તેનો કૌટુંબિક ભાઈ શિવ પૂજન બંને એક જ ઠેકાણે નોકરી કરતા હતા. વિનયનું કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ હતું, જેથી વિનય સેટિંગ કરાવી દિવસ પાળીમાં નોકરી કરતો હતો અને રાજકુમારીના પતિને કોન્ટ્રાક્ટર નાઇટ પાળીમાં નોકરી આપતો હતો, જેથી નાઇટ પાળીમાં શિવ પૂજન નોકરીએ જાય તો તે સમય વિનય ભાભીના ઘરે રહેતો હતો. બનાવ સામે આવ્યો તો શું હકીકત છે ને આરોપીની તમે ધરપકડ કરી? સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ એક અકસ્માત મોતની ઘટના સામે આવેલી હતી. આ કમે સૌ પ્રથમ આ વ્યક્તિનું કોઈ પણ અગમ્ય કારણોસર મૃત્યુ થયેલાનું નોંધાયેલું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા આ વ્યક્તિની ઓળખ કરતા આ વ્યક્તિ વિનય શિવમૂર્ત યાદવ હોવાનું સામે આવેલું હતું અને આ વ્યક્તિની સરકારી હોસ્પિટલમાં પેનલ ડોક્ટરથી તેનું પીએમ કરાવતા તેને ઘરે ટૂંકો દઈ અને તેની હત્યા થયેલાનું સામે આવતા આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલો હતો. પોલીસે બનાવ બાદ આજુબાજુના વ્યક્તિઓની અને અલગ અલગ ટીમ બનાવી અને આ બાબતની તપાસ કરતા આ જે મરણ જનાર છે તે અને તેની બાજુમાં રહેતા તેના જે ભાભી હતા તેની સાથે તેને અનૈતિક સંબંધો હતા અને આ કારણે તેના ભાભી દ્વારા તેને ગળે ટૂંકો આપી અને તેની મૃત્યુ કરેલાનું સામે આવેલું હતું. પોલીસે આ કામે જે મરણ જનારના ભાભી છે તેની અટક કરેલી છે અને હાલમાં ગુનાની તપાસ વધુમાં ચાલુમાં છે. સંબંધ બાંધવા માટે કંઈ ધમકી આપવામાં આવી છે અને એની સાથે અનૈતિક સંબંધો હતા, પરંતુ આજે જે હત્યા જેની થયેલી છે તેને તેના ભાભી સાથે જે અનૈતિક સંબંધો હતા તેના ભાભીને એવું થયેલું હતું કે હવે મારા પતિના બાબતની જાણ થઈ ગઈ છે જેથી તેને આ બાબતે સંબંધો રાખવાની ના પડતા જે મરણ જનાર છે તેને પોતાના મોબાઈલ ફોનમાં તેનો ફોટો પાડી લીધેલો હતો અને આ ફોટો વાયરલ કરવાની તેની ધમકી આપી અને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું સામે આવેલું છે. હાલમાં આ ગુનાની તપાસ ચાલુમાં છે. સાબિર સેઠ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. નાનપુરાના તેજમલ એપાર્ટમેન્ટમાં રહેતો સૌરભભાઈ સુરેશભાઈ શર્મા ખાનગી નોકરી કરતો હોય જેના મકાનમાં ચોરી થવા પામી હતી. અજાણ્યો શખ્સ સૌરભના આઈ કાર્ડ, વોટર આઈડી કાર્ડ તેમજ લેપટોપ સહિત માઉસ અને ચાર્જરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે મામલે અઠવા ગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સિંગણપુર ભૂગનનગરમાં રહેતો નિર્મળ ચાવડા, કતાર ગામના રામજીનગરમાં રહેતો રામસિંહ, ડભોલીની રાધાસ્વામી સોસાયટીમાં રહેતો વિજય ચૌહાણ અને વેડ દરવાજા સ્થિત નાશીરનગરમાં રહેતા નિશાળ રહીમ શાહને ચોક બજાર પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. વેડ રોડની પંડોળ ઇન્ડસ્ટ્રીમાં સોસાયટીના પહેલા માળે શોપ નંબર 1માંથી પકડાયેલા તમામ ઇસમો પાસેથી પોલીસે જુગાર રમવાના સાધનો, દાવ પર લગાડેલા રોકડ રૂપિયા તથા મોબાઈલ કબજે કર્યા હતા. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.
દિંડોલીની રૂકમણી સોસાયટીમાં રહેતા કમલેશ લોટન પાટીલ, દિંડોલીના મહાદેવનગર 3માં રહેતા મનીષ જાદવ અને નવા ગામની લક્ષ્મીનગરમાં રહેતો અશોક રાવ, નવા ગામ ઓમનગરમાં રહેતો મુકેશ ગોસાવી, નવા ગામ નરોત્તમ નગરમાં રહેતો વીરેન્દ્ર સૂર્યવંશી, નવા ગામની કેશવનગરમાં રહેતો દયારામ પાટીલ, નવા ગામ દુર્લભનગરમાં રહેતો વિક્રમ રાજેન્દ્રસિંહ, નવા ગામ જલારામનગરમાં રહેતા કિરણ નિકમ, તેમજ કમલેશ આનંદ ઠાકર અને દિંડોલી મહાદેવનગર 2માં રહેતા નવા ગામના જિગ્નેશ નગરનો રહેવાસી દિનેશ પાટીલ તથા નવા ગામ ભરવાડ નગરમાં રહેતા ચેતન સિમ્પીને જુગાર રમતા ઝડપી પાડ્યા છે અને પોલીસે તેઓ પાસેથી જુગાર રમતી વેળાએ વપરાયેલ 2.60 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. વેસુ મેઇન રોડ સ્થિત જોલી રેસિડેન્સીનો રહેવાસી ચિંતન રમેશ શાહ છેલ્લા ઘણા સમયથી બેલ્જિયમના એન્ફર્પના બસ 40ના બેલ્ગિયામમાં રહે છે અને એન્ટવર્પની અસલા નિયન ગ્રુપ નામની ડાયમંડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. સુરત ડાયમંડ ઉદ્યોગનું હબ હોય અને ચિંતન પણ સુરતનો રહેવાસી હોવાથી તે સમયાંતરે કંપનીના કામ માટે સુરત આવતો હતો. આ દરમિયાનમાં તેનો પરિચય મૈધરપુરા જાદાખાડી વિસ્તાર હીરા બજારમાં આવેલ વર્લ્ડ ડાયમંડ સેન્ટરમાં SNS ડાયમંડ નામની પેઢી ધરાવતા નિલેશ શાહ સાથે થયો હતો. નિલેશે પોતાની પેઢીમાં માર્કેટમાં મોટું નામ છે અને પોતે એન્ટરવર્કથી હીરા ખરીદવા ઈચ્છે છે, પરંતુ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ક્લિયરન્સમાં તકલીફ થાય છે, જેથી પુત્ર સનમ શાહે એન્ટવર્પના સનમ ડિયામ નામે પેઢી શરૂ કરી છે, જેથી અલરસા નિયમ ગ્રુપ દ્વારા જે સનમ ડિયામ નામની પેઢીને હીરાનો માલ આપશે તો તેનું પેમેન્ટ સમયસર ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો અને જો પેમેન્ટ નિયત સમયમાં નહીં ચૂકવાય તો માલ પરત આપવાનું કહી પુત્ર સનમ સાથે વોટ્સઅપ કોલિંગથી વાત કરાવી હતી. ત્યારબાદ સનમે અરસલા નિયન ગ્રુપ નામની ડાયમંડ ફેક્ટરીમાંથી ટુકડે ટુકડે 80-60 દિવસમાં પેમેન્ટ ચૂકવવાના વાયદે કુલ 8,50,088 US ડોલરની મત્તાના હીરા ખરીદ્યા હતા, જે પૈકી માત્ર 1,33,887 US ડોલરનું પેમેન્ટ ચૂકવ્યું હતું, પરંતુ બાકીના 7,16,260 US ડોલરની મત્તાનું પેમેન્ટ ચૂકવવા વાયદા પર વાયદા કર્યા હતા. શરૂઆતમાં હાલ માર્કેટમાં હીરા વેચાતા નથી એમ કહી સમય પસાર કર્યો હતો. જોકે ત્યારબાદ સનમ શાહે એન્ટરવર્પને સનમ ડિયામ નામની પેઢી અને તેના પિતા નિલેશ શાહ મૈધરપુરા હીરા બજાર ખાતે SNS ડાયમંડ નામની પેઢીને રાતોરાત તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેથી આ અંગે ચિંતન શાહે મૈધરપુરા પોલીસ મથકમાં પિતા અને પુત્ર વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો કહેર વધતો જાય છે, જેમાં બાળ કિશોર પણ તેના સકંજામાં આવી જાય છે અને ગુનાને અંજામ આપે છે. ત્યારે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 ઓડિશાવાસી ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓને 8.593 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને કુલ રૂપિયા 61,555ની મત્તાના મુદ્દામાલ ઝડપી કર્યા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે અને 2 બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે. મુકેશ ગુરવ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. પાંડેસરામાં 3 મહિના પહેલા 50,000ની રકમની લેતી દેતીમાં મહિલાની હત્યા થઈ હતી. હત્યાના ગુનામાં નાસ્તા ફરતા દંપતીને રાજસ્થાન પોલીસે બિકાનેરમાં ગેસ્ટ હાઉસમાંથી પકડી પાડ્યા છે. મહિલાની હત્યા કરીને દંપતી રાજસ્થાનમાં જરીના કારખાનામાં નોકરી કરતા હતા. થોડા મહિના પહેલા પોલીસને ગંધાવી હતી કે બંને ભાગી ગયા હતા અને પાછા રાજસ્થાનમાં બિકાનેર આવી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. આ અંગેની માહિતી મળતા રાજસ્થાન પોલીસે બંનેને દબોચી લીધા હતા. હત્યારા દંપતીને લેવા માટે પાંડેસરા પોલીસ બિકાનેર પહોંચી છે. પાંડેસરામાં રહેતી વર્ષાબેન રાજપૂત પાંડેસરાના GIDC RLC કોલોનીમાં એકાઉન્ટન્ટની નોકરીમાં સાફ સફાઈનું કામ કરી સામેના ફ્લેટમાં રહેતી અર્પણા રોય અને તેના પતિ દિનેશ રોય પાસે ઉછીના લીધેલા 50,000ની રકમ લેવા માટે ગઈ હતી. મહિલા તેના બચતમાંથી ટુકડે ટુકડે કરી દિનેશ રોયને 50,000ની રકમ ઉછીની આપી હતી, જે બાબતે મહિલાને દિનેશે હત્યાના પહેલાના 2 દિવસોનો પૈસાનો વાયદો કર્યો હતો. 25 સપ્ટેમ્બરે વર્ષાબેનનું ગળું દાબીને મોતને ઘાટ ઉતારી દંપતીએ મૃતક મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી રૂપિયા 10,000 અને મોબાઈલ લઈ લીધો હતો. મૃતક વર્ષાબેન હત્યારા દિનેશ રોયની માતાની બહેનપાણી હતી. મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સલાબતપુરા પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી ઠગાઈના બનાવની વિગતો મુજબ
ડિંડોલી સાઈનગરમાં રહેતા કુરેન્દ્ર ભુનેશ્વર પ્રસાદ મિશ્રા રિંગ રોડ સ્થિત અનુપમ માર્કેટમાં મા ધવલા સારીઝના નામે દુકાન ધરાવે છે. નવેમ્બર 2018માં કાપડ દલાલ સુરેશ શર્મા તમિલનાડુના વેપારીને લઈ તેમની દુકાને આવ્યો હતો અને ઉધારમાં માલ આપવાનું કહી, પરંતુ કુરેન્દ્રએ ઉધાર આપવાની ના પાડી દીધી હતી. અને ત્યારબાદ સુરેશ શર્મા ડિસેમ્બર માસમાં ફરી એકવાર વેપારીને લઈને આવ્યો હતો અને તેની વડોદરાના વેપારી સાહેલ તરીકે ઓળખ આપી હતી. સાહેલે પોતે ઠાકોર દર્શન જગવંતસિંહ સાથે ભાગીદારીમાં શુભલક્ષ્મી ટ્રેડર્સ નામે ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. સાહેલ પર વિશ્વાસ મૂકવા ઉપરાંત દલાલ સુરેશ શર્માએ ખાતરી આપતા કુરેન્દ્રએ તેમને તારીખ 2/4/2019 થી તારીખ 30/7/2019 દરમિયાન રૂપિયા 76,70,551 ની કિંમતની સાડીઓ મોકલી આપી હતી. જો કે ત્યારબાદ આ ઠગ ટોળકી નાણાં નહીં ચૂકવી દુકાન બંધ કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે વેપારીએ સરાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. મુકેશ ખુરો સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. થોડા દિવસો પહેલા ખરવાસા રોડ પર દુકાનદારે હપ્તો ના આપતા બદમાશખોરોએ મારામારી કરી હતી. હજુ આ કિસ્સો ભૂલાયો નથી ત્યાં જ ડિંડોલી વિસ્તારના નવા ગામ રણછોડનગર સોસાયટી નજીક કેટલાક બદમાશો હાથમાં હથિયારો લઈ શનિવારે સાંજે નીકળી પડ્યા હતા. બદમાશોએ ભયનો માહોલ ફેલાવી લારી ગલ્લાઓ બંધ કરાવી અને બાદમાં રણછોડનગર સોસાયટીમાં કરિયાણાની દુકાનમાં ઘૂસી ગયા હતા. દુકાનમાં જઈ ચારે જેટલા બદમાશોએ દુકાન બંધ કરાવી વેપારી પર દબાણ કર્યું હતું, પરંતુ વેપારીએ દુકાન બંધ કરવાની ના પાડતા તેના પુત્ર દીપકને માથામાં પથ્થર મારી તેમજ તેમના ભત્રીજા ચુલબુલને વજનદાર કાંટો મારી રૂપિયા 30,000 ની કિંમતની સોનાની ચેઇન તેમજ દુકાનમાંથી 2,000 રોકડ લઈ નાસી છૂટ્યા હતા. ફરાર થયેલા આરોપીઓ પૈકી ડિંડોલી પોલીસે ઉજ્જવલ રમેશ ઉપાધ્યાયને ઝડપી પાડ્યો હતો. મુકેશ ગોરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.